ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતીને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી જ્ઞાનરૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાનરૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. આજનો વિષય છે પોતાના ચિત્તને પ્રસન્ન રાખો. જેના હૃદયમાં બધા માટે આદર ભાવ રહેલો છે તેને શાંતિ મળે છે, તે શોક સાગર તરી જાય છે, તે તમામ માયારૂપી બંધનોથી મુક્ત થઈ જાય છે અને બધા દુઃખનો નાશ કરે છે. જે ફરિયાદ કરતો રહે છે તે બીજાઓને ઉદાસ રહેતો હોય છે, ગુગળાયેલા રહે છે તે તમામ પ્રકારના સુખમાં રહેતો હોવા છતાં દુઃખી રહે છે, બીજાઓનો ત્રાસ ગુના અને મુશ્કેલીઓને શાંત ચિત્તે સહન કરી લે છે, બીજાઓ દ્વારા નુકસાન અવરોધો અને તકલીફો પડવા છતાં મનને ગંદુ નથી કરતો, તે પરમ શાંતિ પ્રાપ્ત કરે છે. આ પરમ શાંતિ દુર્લભ છે, પરંતુ સાધના દ્વારા સહેલાઈથી મેળવી શકાય છે. જો આપણો અભિમાન ઓગળી જાય, આપણે પોતાની જાતને ખપાવી દેવા તૈયાર થઈ જઈએ અને આપણા હૃદયમાં એવો ભાવ પેદા થઈ જાય કે આપણે શુદ્ધ ચિત્ત સ્વરૂપ છીએ, લૌકિક દ્રષ્ટિએ પણ વિચારીએ તો મનની પ્રસન્નતાથી લાભ જ છે. પ્રસન્ન મનવાળા માણસ સારા મિત્રો સરળતાથી બનાવી લે છે. જે પોતાના દુઃખને જ રડતો રહેતો હોય એનાથી મોટે ભાગે લોકો કંટાળે છે, પણ એક મનુષ્ય મનની શાંતિ શોધે છે. આથી કોઈ પણ માણસ દુઃખના વાતાવરણમાં રહીને દુઃખી થવા ઈચ્છતો નથી. રડનારાને મોટે ભાગે એકલા જ રહેવું પડે છે અને હસનારાને ઘણા બધા સાથ આપે છે. યાદ રાખો કે રોતલ માણસ ખૂબ ઓછા મિત્રો બનાવી શકે છે. રોતલ માણસ એટલા મિત્રોને પોતાના તરફ આકર્ષિત નથી કરી શકતો કે જેટલો મુશ્કેલીઓને ધીરજપૂર્વક સહન કરનાર કરી શકે છે. અખંડ જ્યોતિ નવેમ્બર 1956 પેજ નંબર 12. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.